નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જોશી સાગર, આપ સૌનું પુરુષાર્થ એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7નો 8મો પાઠ સમય. સમય છે એ કોઈનું રાખતો નથી. તમે રંક હોય તોય ભલે, ને ગરીબ હોય તોય ભલે, અમીર હોય તોય ભલે, મુકેશ અંબાણીને ત્યાંય 12 જ વાગે અને જયદીપભાઈ હોય તો એની ત્યાંય 12 જ વાગે. તો આ એક વિશેષતા છે કે સમય છે એ કોઈનું રાખતો નથી. તો અહીં સામે આપણે તમને બધાને લગભગ 7મા ધોરણમાં છો એટલે ઘડિયાળમાં જોતા તો આવડી જ ગયું હોય છે. માનો કે અત્યારે હું ઉતારી રહ્યો છું તો 10 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. તો 10 આપણે સામાન્ય જોઈએ તો કે આમ જોઈએ ને તો ઘડિયાળમાં 15 મિનિટના 4 ભાગ કરી નાખો. એક પૂર્ણ એટલે કે આપણે જોઈએ, ચાલો જો આ પેલી ઘડી છે બરોબર, આમાં કેટલા વાગ્યા છે બધાને દેખાય છે, કેટલા વાગ્યા છે? તો કે 7 વાગ્યા છે. કેટલા વાગ્યા છે ભાઈ? 7. તો 7ને સંસ્કૃતમાં શું કહેવાય? સપ્ત. તો કે સપ્તવાદનમ શું થશે? સપ્તવાદનમ. એવી રીતે 1 વાગ્યા હોય તો 1 વાદનમ, 2 વાગ્યા હોય તો 2 વાદ દ્વિવાદનમ, 3 વાગ્યા હોય તો ત્રિવાદનમ, 4 વાગ્યા હોય તો ચતુર્વાદનમ, 5 વાગ્યા હોય તો પંચવાદનમ, 6 વાગ્યા હોય તો ષટવાદનમ, 7 વાગ્યા હોય તો સપ્તવાદનમ, 8 વાગ્યા હોય તો અષ્ટવાદનમ, 9 વાગ્યા હોય તો નવવાદનમ, 10 વાગ્યા હોય તો 10 વાદનમ, 11 વાગ્યા હોય તો એકાદશ વાદનમ, અને 12 વાગ્યા હોય તો દ્વાદશ વાદનમ. આવી રીતે સમય થાય છે. તો પૂર્ણ થયા હોય તો એને પૂર્ણ જેટલી વાગ્યો એટલું કહેવાનું. હવે આવ્યું અડધા. માનો કે આમાં તમને દેખાય છે કેટલા વાગ્યા છે ભાઈ? તો કે 5:30. કેટલા વાગ્યા છે? 5:30. તો એને સંસ્કૃતમાં કેવું હોય તો શું કહેવાય? તો કે સાર્ધ પંચવાદનમ. સાર્ધ એટલે અડધા. આપણે કહીએ ને 5:30, 5 એટલે અડધા. તો સાર્ધ પંચવાદનમ એટલે કે 5:30. પછી બીજામાં છે ષડ એટલે કે 6 વાગ્યા છે. તો સાર્ધ ષડવાદનમ એટલે કે 6:30 વાગ્યા છે. તો એને કહેવાશે સાર્ધ ષડવાદનમ. બીજામાં 9:30 વાગ્યા છે તો એને કહેવાશે સાર્ધ નવવાદનમ. ત્રીજામાં 18 વાગ્યા છે તો એના કહેવાશે સાર્ધ દ્વિવાદનમ. હવે આગળ માનો કે કોઈ પણ વાગ્યા છે એની માથે 1/2 કલાક થઈને તો સાર્ધ જોડી દેવાનું. જેમ કે 1:30 થયો હોય તો સાર્ધ 1 વાદનમ, 6:30 થયા હોય તો સાર્ધ 6:30 વાદનમ, 9:30 થયા હોય તો સાર્ધ 9 વાદનમ. આવી રીતે થશે. હવે શું આવ્યું? આપણે એક જોયું આ પૂર્ણ ઘટી કહેવાય. આને શું કહેવાય? પૂર્ણ. હવે આ અર્ધ ઘટી એટલે અડધા. હવે આવ્યું સપાદ. સપાદ એટલે શું? પાદ એટલે 3-4 પગલા પડ્યા. 15-64. તો કે અહીંયા કેટલા છે? તો કે 3 થયા છે. 1/2 એટલે શું થશે? તો કે સપાદ. જેમ કાંઈ ના હોય પૂર્ણ વાગ્યા હોય તો એ અક્ષર જોડી દેવાનું. પછી 1/2 થયા હોય તો એ 1/2 એટલે કે સાર્ધ જોડી દેવાના. હવે કોઈની માથે 15 મિનિટ થઈ છે તો એ સપાદ જોડી દેવાનું. જેમ કે સપાદ 3 વાદનમ, સપાદ 4 વાદનમ, સપાદ 10 વાદનમ, સપાદ 8 વાદનમ. માનો કે 9:15 થયા હોય તો એને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તમે થયો જઈ. તો કે સપાદ 10 વાદનમ. 12:15 થયા છે તો કે સપાદ 12 વાદનમ. 9:15 થયા છે તો સપાદ 9 વાદનમ. એવી રીતે શબ્દ થાય છે. હવે આપણે એક પૂર્ણ ઘટી, હવે સપાદ જોઈ લીધી, અર્ધ અને પાદો ન એટલે 15 મિનિટ ઓછી. માનો કે 9:50 એટલે 10માં 15 મિનિટ ઓછી છે તો એની આગળ લાગશે પાદો ન. પછી તો કે પાદો ન 10 વાદનમ એટલે કે 9:50. 9:12 થયા છે તો પાદો ન 12 વાદનમ. 9:09 થયા છે તો પાદો ન 9 વાદનમ. 9:10 થયો છે તો કે પાદો ન 1 વાદનમ. હવે માનો કે 9:09 થયા છે તો કે પાદો ન 9 વાદનમ. 9:05 થયા છે તો કે પાદો ન 5 વાદનમ. એટલે આપણે 3 શીખવાનું છે. શું શું? તો કે એક પૂર્ણ ઘટી, એક અડધી ઘટી, પછી સપાદ અને પાદો ન. આ 4 વસ્તુ આપણે શીખવાની છે. ચાલો આપણે જોઈએ જે અહીં કેટલા થયા છે. તો કે કેટલા વાગ્યા છે આમાં દેખાય છે? તો 15 મિનિટ માથે થઈ છે તો એને શું કહેવાશે? 1 ની માથે 15 મિનિટ એટલે સપાદ 1 વાદનમ. પછી આમાં કેટલા વાગ્યા છે? તો કે 1/2 એટલે જો અહીંયા 30 મિનિટ થઈ છે તો એને કહેવાશે સપાદ સપ્તવાદનમ. પછી અહીંયા 15 મિનિટ ઓછી છે તો એને શું કહેવાશે? પાદો ન 9 વાદનમ. પછી અહીંયા 4:30 થયા છે તો સાર્ધ
ચતુર્વાદનમ આવી રીતે, તો કે અહીંયા સપાદ એકાદશ વાદનમ, અહીંયા 15 મિનિટ ઓછી છે તો પાદોના ષડ વાદનમ, અહીંયા 10:30 થયા છે તો સાર્ધ દ્વશ વાદનમ, અહીંયા 4:45 થયા છે તો પાદોના પંચ વાદનમ, આવી રીતે આપણે જોડવાનું રહેશે. તો હજુ માનો કે આ જોડકા છે તો 4 અને 15 થઈએ, 15 એટલે સપાદ ને 4 એટલે 4, તો સપાદ ચતુર્વાદનમ ક્યાં, તો કે આ રીયુ સપાદ ચતુર્વાદનમ, અહીંયા 6 અને 30 તો સાર્ધ અને ષડ વાદનમ, તો કે આ રીયુ પહેલું, પછી 2 અને 45 એટલે 3:15 ઓછી તો પાદોના ત્રિવાદનમ, ક્યાં પાદોનો આ રીયુ પાદોના ત્રિવાદનમ, પછી 7 અને 15 તો સપાદ સપ્તવાદનમ, 8 અને 45 તો પાદોના નવવાદનમ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ઘડિયાળમાં સમય જોવાનો છે. જો તમને આ આવડતું હોય તો આવી જ રીતે ઘડિયાળમાં સમય જોઈ અને તમે સંસ્કૃતમાં કેમ ઘડિયાળમાં સમય જોવો એ શીખી જાઓ. જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.